પણ રિઝલ્ટ જ્યારે આવ્યું ત્યારે મેં બહુ ખુશ થઈ ગઈ અને રડી પણ દીધું કે પપ્પા હોત ને તો બહુ ખુશ થઈ જતા આજે રિઝલ્ટ જોઈને. કારણ કે એમને તો એટલી ઈચ્છા હતી, જાણે મેં ટેન્થમાંય ધ્યાનમાં લીધું હતું કે રિઝલ્ટ આવવું જોઈએ, આવું સારું આવવું જોઈએ. તો મેં આગલા દિવસે પણ રિઝલ્ટના આગલા દિવસે બી મેં બહુ રડી છું કે પપ્પાની ઈચ્છા પૂરી નહીં થાય, કે મારું રિઝલ્ટ જ નહીં આવે, મેં એક્ઝામ જ નહીં આપી બરાબર, એટલે બી રડી. પણ મમ્મી કે કંઈ નહીં, જે હશે આપણે ચાલી જશે, ફેલ થાય તો બી કંઈ વાંધો નહીં, ચાલી જશે આપણે. એના માટે અમને ગર્વ છે કે એટલું ખરાબ પરિસ્થિતિમાં પણ એ સારું પરિણામ લાવ્યું છે. એના પપ્પાને પણ આત્માને શાંતિ મળતી હશે કે એમનું કામ સફળ થયું છે, મહેનત પાણીમાં નથી ગઈ. ત્યારે તો મગજમાં જે ક્વેશ્ચન વાંચ્યું એનો આન્સર જ યાદ જ નહીં આવે, બધું ખાલી આવું જે થયું એ જ બધું આમ મગજમાં ચાલ્યા કરે કે આવું થયું, આમ થયું, પપ્પા નથી, આ બસ આમ જ આવા જ વિચાર આવ્યા કરે. લખવામાં તો બિલકુલ એ નહીં, પણ એક વખત તો મેં લખતા લખતા રડી દીધું છે કે મારાથી નહીં લખાય, પણ પછી હિંમત કરી કે નહીં હવે લખવું તો પડશે, પેપર આપવાનું છે, એક્ઝામ આપવાની જ છે. એ દિવસે એમ થયું કે અમે જતા હતા બેંકમાં, એન્ટ્રી પડાવીને જ્યારે રિટર્ન આવતા હતા રોડ ક્રોસ જ કરતા હતા અને સામેથી એક્ટિવાવાળા એક્સિડન્ટ કર્યો, એનું એક્ટિવા ચલાવવાનું વાળું ધ્યાન જ નહોતું. અમે બૂમ બી પાડી કે અરે જો એમ, પણ એને કંઈ ધ્યાન જ નહીં આપ્યું અને સીધી ગાડીમાં ઠોકી દીધી ગાડી. અને પપ્પા તો ઉછળીને બીજી સાઈડ જ પડ્યા કે જે સીધા રોડ પર જ પડ્યા તો માથામાં વાગી ગયું. અને મેં ગાડીની નીચે હતી તો મારે એક્ટિવા વાગી હતી માથામાં. આગળ તો એન્જિનિયરિંગ લાઈન વિચારી છે, પણ હવે એમ વિચારું છું કે જેમ બને તેમ જલ્દી મારું ભણવાનું પૂરું થાય અને મને જોબ મળી જાય સારી, કે મારાથી મારા નાની બહેન છે, ભાઈ છે, એ બંનેની જવાબદારી પણ ભણવાની છે, તે બંનેની જવાબદારી મમ્મી પર પણ છે, તે મારી પણ થાય ને સાથે, તો મેં જોબ કરું, મમ્મીને બી હેલ્પ થાય. અમારો આધાર બી એ છે કે એના નામ વડે જ અમે રોશન થયા છે, કે હવે અમને ખુશી થાય છે કે એના લીધે હવે અમે આગળ આવીશું, એ જ ખુશી છે હવે.